મિત્રો, ગુજરાતના બધા જ ખેડૂતો માટે એક ખુશ ખબર છે. મિત્રો, પાક નુકસાનીની જે સહાય છે એના માટે એક મોટા સમાચાર મળી રહ્યા છે. જો તમારે લાભ લેવાનો હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જુઓ. ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, ખેતીની નુકસાનીનો અંદાજ મેળવવા માટે જે સર્વે ચાલતો હતો એની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બુધવારે અતિવૃષ્ટિમાં જે તબાહ થયેલા ખેડૂતો છે એમના માટે રાહત પેકેજ જાહેર થશે. મિત્રો, આ વર્ષે ચોમાસાના અંતિમ તબક્કામાં ભારે વરસાદ થયો હતો અને રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં ખેતીને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું. અતિવૃષ્ટિમાં જે આર્થિક રીતે તારાજ થયેલા ખેડૂતો છે એમના માટે રાજ્ય સરકારે બુધવારે રાહત પેકેજ જાહેર કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. મિત્રો, વરસાદને લીધે ખેતીને જે નુકસાન થયો હતો એને અંદાજ મેળવવા માટે જે સર્વેની કામગીરી ચાલતી હતી તે પૂર્ણ થઈ ચૂકી છે અને સરકારને રિપોર્ટસુદ્ધા મળી ચૂક્યા છે. જો કે નવી સરકારની ખેડૂતોને રાજી રાખવા માટે SDRFના જે ધારાધોરણો છે, મિત્રો, પહેલાં જે વરસાદ થતો હતો અને એના લીધે પાક નુકસાનીની જે સહાય ચૂકવવામાં આવતી હતી તે SDRFના ધારાધોરણ પ્રમાણે ચૂકવવામાં આવતી હતી, જેમાં સહાયનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. પણ હવે જે નવી સરકાર આવી છે એ SDRFના ધારાધોરણ કરતાં પણ વધારે સહાય ચૂકવવા માટે ઈચ્છુક છે. ખેડૂતોનો રોષ ઠારવા માટે SDRFના ધારાધોરણ કરતાં વધુ સહાય ચૂકવાય તેવી વકી છે અને દિવાળી પહેલાં આ સહાય ચૂકવી દેવામાં આવશે. મિત્રો, આ વર્ષે જે કુદરતી આપત્તિની થપાટમાં ગુજરાતના જે ખેડૂતો છે એ આર્થિક રીતે બેહાલ બન્યા છે. પહેલાં ટોકટે વાવાઝોડું આવ્યું હતું. મિત્રો, આ વાવાઝોડાએ જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં વિનાશ વેર્યો હતો. ત્યારબાદ અતિવૃષ્ટિ થઈ હતી અને એના કારણે પણ જે ખેડૂતો છે અને જે એમની ખેતી છે એમને તબાહ કરી દીધા હતા. મિત્રો, ભારે વરસાદને પગલે રાજકોટ, જામનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના બીજા 15 તાલુકાઓમાં પણ ખેતીને નુકસાન થયું હતું. મિત્રો, સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે એમાંથી ખેડૂતોએ સહાય આપવા રજૂઆત કરી છે. ત્યારે કૃષિ વિભાગે જે અતિવૃષ્ટિ થઈ હતી એવા વિસ્તારોમાં નુકસાનના સર્વે હાથ ધર્યો હતો અને રાહત સહાય માટે 3 મંત્રીઓની કમિટી પણ રચાઈ છે, જેમાં મહેસૂલ મંત્રી જે રાજેન્દ્ર ત્રિવેદી છે, કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે અને નાણામંત્રી કનુ દેસાઈનો સમાવેશ કરાયો હતો. હવે વિઘા દીઠ કેટલી સહાય ચૂકવવી તે અંગે પણ વિચાર વિમર્શ કરાશે. અત્યારે તો જે મુખ્યમંત્રી છે એમના માટે રાહત પેકેજનો જે પ્રશ્ન છે એ પ્રથમ હરોળમાં છે. મિત્રો, બુધવારે જે કેબિનેટની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે રાહત સહાય પેકેજની સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. તો મિત્રો, પાક નુકસાનીની જે સહાય માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે. તમારા વિસ્તારમાં કેટલું નુકસાન છે અને તમને કેટલી સહાયની જરૂર છે આ બધું મિત્રો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. મિત્રો, પાક નુકસાનીની જે સહાય છે એના અંગે કોઈ પણ માહિતી હશે મિત્રો, જે પણ નવા ન્યૂઝ આવશે તે તમને આ ચેનલ ઉપરથી જોવા મળશે. ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો સાથે મિત્રો ફરી મળીશું. થેન્ક યુ.